hello guys welcome back to my channel i am urvi joshi and today we are going to discuss about the summary of the lesson oar patel the father of wall clocks in gujarati oar patel oar patel's life મેન્શન હિયર ફોર એન ઇન્સ્પિરેશન પર્પસ અહીં ઓ આર પટેલના જીવનને એક પ્રેરણાના ઉદ્દેશ્યથી દર્શાવવામાં આવ્યું છે પૂરું નામ છે ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ વિથ રૂપીઝ વન લેખ બિઝનેસ શોર્ટ ફોર્મ આપેલું છે તમને બધા ફૂલ ફોર્મ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિથ રૂપીઝ વન લેખ એઝ અ પાર્ટનરશિપ ઇન નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો એકોતેરમાં પાર્ટનરશિપ તરીકે તેમણે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા

હી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ શ્યામલદાસ આર્ટ્સ કોલેજ ઇન ભાવનગર ઓગણીસ વર્ષની ઉંમરે શ્યામલદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાંથી એમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું એન્ડ સ્ટાર્ટેડ હિઝ કરિયર એઝ અ ટીચર અને એક શિક્ષક તરીકે તેમના કરિયરની એમણે શરૂઆત કરી જ્યાં મેથ્સ અને સાયન્સ ભણાવતા એટ વી હાઈસ્કૂલ ઇન મોરબી મોરબીની વીસી હાઈસ્કૂલમાં અને એમની સેલેરી હતી રૂપિસ ફિફ્ટી ફાઈવ પર મંથ હિઝ જર્ની ફ્રોમ અ હંબલ ટીચર ટુ ધ સક્સેસફુલ એન્ટરપ્રનર વિથ એન્યુઅલ ટર્ન ઓવર નિયરલી રૂપીઝ એટ હન્ડ્રેડ કરોડ જ્યારે એમણે પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે એક લાખ રૂપિયાથી કરી હતી અને ત્યારે એનો એન્યુઅલ ટર્નઓવર એટલે કે વર્ષનો ટર્નઓવર છે આઠસો કરોડ હી યુઝ ટુ વેકઅપ બિફોર સનરાઇઝ એન્ડ વર્ક અંટિલ લેટ નાઇટ ટીલ હિઝ લાસ્ટ બ્રેથ એ સવારે સૂર્યોદયથી પહેલે ઉઠતા હતા અને મોડી રાત સુધી કામ કરતા હતા છેલ્લા શ્વાસો સુધી હિઝ પ્રોડક્ટ સોલ્ડ ઇન ફોર્ટી ફાઈવ કન્ટ્રીઝ વિથ વન ફિફ્ટી ડિફરન્ટ મોડલ્સ પિસ્તાલીસ કન્ટ્રીમાં અલગ અલગ દોઢસો મોડલ્સ એમના વેચાય છે ઘડિયાળના હી હેડ એમ્પ્લોય નિયરલી ટેન થાઉઝન્ડ ઇન અ ડિફરન્ટ બિઝનેસ બરાબર એના અલગ અલગ બિઝનેસ છે જેમાં દસ હજાર તેમના ઇમ્પ્લોય છે ફ્રોમ વોલ મેન્યુફેક્ચરર ટુ વોટર હાર્વેસ્ટિંગ બરાબર ઘડિયાળ બનાવવાથી કરીને પાણી ખેંચવું ત્યાં સુધી ને એમના જેટલા બિઝનેસ છે એમાં દસ હજાર એમના ઇમ્પ્લોય છે જેમાંથી આઠ હજાર વુમન છે અન્ડર ધ એજ ઓફ ટ્વેન્ટી ફાઈવ બસ ફેસિલિટીઝ છે તેમને ત્યાં અને સો બસીસ છે જે એકસો ને નેવું વિલેજીસમાંથી કર્મચારીઓને લઈ આવે છે અજંતાસ પ્રોડક્ટ કઈ કઈ છે સીએફએલ ક્લે થ્રોન ટાઇલ્સ એન્ડ મેક મોરબી અ કેપિટલ ઓફ વેલ વર્લ્ડ મેન્યુફેક્ચરર સિટી ઓફ ઇન્ડિયા બરાબર અજંતાની સીએફએલ એની લાઇટ અને એની ટાઇલ્સ બને છે અને ઓબ્વિયસલી દિવાલ ઘડિયાળ જેની સફળતાથી મોરબી જે છે એ કેપિટલ સિટી બની ગઈ આખા ઇન્ડિયાની સેના માટે ઘડિયાળ બનાવનાર આઈ વોન્ટેડ ટુ બી અ પાયલટ બટ આઈ કેમ ફ્રોમ ધ ડીસન્ટ ફેમિલી દેટ હેડ અ ટ્રેડિશનલ માઇન્ડસેટ અબાઉટ ટ્રાવેલ બરોબર મને ખરેખર પાયલટ બનવું હતું પણ મારી જે ફેમિલી છે એ બહુ ડિસન્ટ સિમ્પલ છે અને ટ્રેડિશનલ માઇન્ડ સેટવાળી છે બરાબર એટલે એ ટ્રાવેલ વિશે મને પરવાનગી આપી નહીં વી બિલીવ અમે એવું માનીએ છીએ ઇફ યુ અર્ન લેસ વન શુડ નોટ લીવ ધ મધરલેન્ડ મધરલેન્ડ એટલે વતન બરાબર દેશ અમે એવું માનીએ છીએ કે ઓછું કમાવો તો ચાલશે પણ દેશને છોડી દેશની બહાર જઈને કમાણી કરવી અમને મંજૂર નથી હોતી ઇન નાઇન્ટીન સેવન્ટી વન હી ટાઇડ અપ એઝ અ પાર્ટનરશિપ એન્ડ અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની બરોબર ઓગણીસો ને એકોતેરમાં મેં આગળ કહ્યું એ રીતે એક રૂપ એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરે છે અને આ કંપનીની શરૂઆત થાય છે ઓ પટેલ હવે જ્યારે એ એઝ અ પાર્ટનર આવે છે ત્યારે જેટલા પણ લોકો હોય છે એમાંથી આ એક સૌથી વધુ એજ્યુકેટેડ હશે કે એમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે આ માટે શું થાય છે એમના જે ટીમના મેમ્બર છે એ ઓઆર પટેલને ચૂઝ કરે છે શાના માટે ટુ કમ્યુનિકેટ વિથ આઉટ સાઇડર ટુ અપ ધ બિઝનેસ બહારના જેટલા પણ લોકો આવે છે કે બહારથી જે ક્લાયન્ટ આવે છે એના સાથે વાતચીત કરવા માટે કરીને તેઓ મિસ્ટર પટેલને ચૂઝ કરે છે બિકોઝ હી વોઝ અ મોર એજ્યુકેટેડ અમંગ ધેમ બરાબર જેટલા હતા એમાંથી વધારે હોય છે ના બિઝનેસ ઇન ધ બિગિનિંગ એ લોકો મેગ્નેટિક ક્લોક બનાવતા હતા જે કોઈલથી ચાલતી હતી કોલસાથી એટ મોરબી પછી પેન્ડ્યુનમ ક્લોક બનતા હતા જેને આપણે લોલક ઘડિયાળ કહીએ છીએ બરોબર આવી રીતે ઘડિયાળ હોય ને નીચે લોલક હોય જે આમથી આમ ચાલતું હોય આ રીતે બરોબર એ બનતા હતા પણ એની સાઇઝ બહુ મોટી હતી અને એ બહુ મોંઘા આવતા હતા બરાબર અને એના પછી જ્યારે અજંતા આવી અને ક્વાડ્સ કંપનીની સ્થાપના કરી જ્યારે એમણે ક્વાડ્સ ટેકનોલોજી આવી તો એ જે છે એ બીજા ઘડિયાળની સરખામણીમાં સસ્તા પણ હતા અને સાઇઝમાં નાના પણ હતા એટલે લોકોએ તેમને સૌથી વધારે પ્રેફરન્સ આપ્યું અને એઝ અ ગિફ્ટ ટોકન પણ સૌથી વધારે યુઝ થવા લાગ્યું હવે આગળ એન્ડ નાઇન્ટીન સેવન્ટી ફોર ન્યૂ ક્લોક મોડલ્સ ઇન્ટડ્યુઝ ઇન્ટડ્યુઝ ઇમાટેડ હી ટ્રાવેલ્ડ જાપાન એન્ડ તાઈવાન બ્રિંગ ક્વાડ્સ ટેકનોલોજી હવે જ્યારે એના મોટા છોકરા સાથે મુસાફરી કરે છે બરોબર ત્યારે આ ટેકનોલોજીને જાપાનથી લઈ આવે છે ક્વાર્ડ્સ એન્ડ અજંતા બીકમ અ પોપ્યુલર ઇન અ વર્લ્ડ બિકોઝ ઓફ ઇટ્સ પ્રાઇસ ઇટ ટેક અ પ્લેસ ઓફ અ ગિફ્ટ આઇટમ બરાબર અને જે મોટા પેન્ડિડમ ક્લોક આવતા હતા મેગ્નેટિક ક્લોક આવતા હતા એની જગ્યાએ આ દિવાલ ઘડિયાળે અને નાના નાના ઘડિયાળે પણ જગ્યા લીધી અને કાંડા ઘડિયાળની પણ ત્યાંથી શરૂઆત થઈ ગઈ નાઇન્ટીન નાઇન્ટીન એન્ડ નાઇન્ટીન નાઇન્ટી વન ક્વાર્ડ્સ ઇન્ટ્રોયુસ આઉટ ઓફ મોરબી બરાબર ઓગણીસો નેવું અને એકાણુંમાં આઉટ ઓફ મોરબી પણ આની શરૂઆત થવા લાગી હવે કેવું હતું કે જેટલા પણ ગુજરાતની માર્કેટ હતી જે ત્યાં કને કોઈ પણ ન્યૂ કમર્સને આવવા માટે દેતા હતા એ લોકો એટલે આણે શું કર્યું સાઉથ ઇન્ડિયાને ચૂઝ કર્યું બરાબર પણ એ નેવું અને એકાણું સુધી એટલે કે એટલે ઓગણીસો ને એકોતેરમાં એમણે બિઝનેસની શરૂઆત કરી હતી ચોપન ચુમોતેરમાં નવી ટેકનોલોજી આવી અને નેવું અને એકાણુંમાં મોરબીની માર્કેટ પ્લેસમાં પણ એમને જગ્યા મળવા માંડી અને આઉટ ઓફ મોરબી પણ એમને જગ્યા મળી એક સારું એવું રિનાઉન કે રિમાર્કેબલ પ્લેસ મળ્યું નાવ હી ઇન્ટ્રોડ્યુઝ વોટ હોમ એપ્લાયન્સીસ એજ્યુકેશનલ ટોયઝ ઈ બાઇક્સ વગેરે 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 એટલે સીએ ફેલને તો હતા જ એના સિવાય આ પણ વસ્તુઓ છે એ વધારેમાં વધારો થતો આવ્યો નાવ ઇન ટુ થાઉઝન્ડ અજંતા બ્રિંગ સ્મોલ એપ્લાયન્સીસ એન્ડ ઇન ટુ થાઉઝન્ડ સિક્સ સિરામિક ગુડ્સ બરોબર બરાબર ટાઇલ્સ ને જે ડિમાન્ડ હતી એ પંદરથી વીસ ટકા વધી ગઈ બરોબર બે હજારની સાલમાં એમણે અજંતાના નાના નાના એપ્લાયન્સીસ પણ ચાલુ કરી દીધા અને બે હજાર છમાં સિરામિકથી બનતી જે વસ્તુઓ હોય ટાઇલ્સ વગેરે એની બધાની ડિમાન્ડ એટલી વધી ગઈ કે જે પહેલે હતી એનાથી પંદરથી વીસ ટકા એમાં વધારો થયો હવે એમની લાઈફમાં શું શું ડિફિકલ્ટીઝ આવી અને એનું એમણે શું સોલ્યુશન નીકાળ્યું કારણ કે દરેક વ્યક્તિના લાઇફની અંદર ડિફિકલ્ટી આવશે જ પણ એનું શું સોલ્યુશન નીકાળે છે એના પર ડિપેન્ડ કરે છે કે એની આગળની લાઈફ છે એ કેવી નીકળશે ઓકે સૌથી પહેલું એના માટે ડિફિકલ્ટ ટાસ્ક શું હતું કન્વિન્સ વુમન ફોર વર્ક હવે એમના ત્યાં કને જે વર્કર છે એમાં દસ હજાર વર્કરમાંથી આઠ હજાર વુમન છે તો એમને એમ તો નહીં થયું હોય કંઈક તો પ્રોબ્લેમ્સ આવી હશે હવે એ વસ્તુમાં કે ત્યાંના જે સરપંચ હતા મુખ્ય હતા ગામના એને કન્વિન્સ કરવા માટે એમણે શું કર્યું સેટ એન એક્ઝામ્પલ ઓફ હિઝ ઓન ડોટર ઇન લો બરાબર એની સૌથી મોટા દીકરાની જે વાઈફ હોય છે એ આમની સાથે ફેક્ટરીમાં કામ કરતી હોય છે બરાબર જેને જોઈને બીજા લોકોને પણ પ્રેરણા મળી કે જો આ કરી શકે તો આપણે પણ કરવું જોઈએ અને આપણે પણ કરી શકીએ ધેન માર્કેટ ઇડન્ટ અલાઉ ન્યૂ કમર ઇન ગુજરાત બરાબર નવા વ્યક્તિને માર્કેટ ક્યાંય જગ્યા દેતી નહોતી તો એમણે શું કર્યું તે કવર સાઉથ ઇન્ડિયા તો એ લોકો સાઉથ ઇન્ડિયા એ લોકો બેસી ન રહ્યા કે હવે આપણને તો જગ્યા દેતા નથી તો આપણે શું કરશું બરાબર ન્યૂ કમર્સની કાંઈ જગ્યા નથી આપણી કાંઈ વેલ્યુ નથી તો શું કરશું પણ એમણે બીજો રસ્તો અપનાવ્યો શું તે કવર સાઉથ ઇન્ડિયા એમણે બીજી જગ્યા બીજી માર્કેટ ગોતી એનો બીજો રસ્તો ગોટ્યો રેલવેઝ અનસર્ટેનિટી રેલવેના જે હોય એના કંઈ ઠેકાણા નહોતા એ વખતે અનસર્ટેનિટી હતી કંઈ ચોક્કસ ટાઈમ ટેબલ નહોતા તો એમણે શું કર્યું ચૂઝ અ રોડ ટ્રાન્સપોર્ટ બરાબર જેટલા પણ રોડ ટ્રાન્સપોર્ટ હતા એમણે ચુઝ કર્યા લાઇક બસ કુરિયર એક્સેટ્રા એક્સેટ્રા અને એમણે આ જે પ્રોબ્લેમ હતી એને સોલ્વ કરી ના પ્રવીણભાઈ ઓલસો અ ડેમ મેકર એન્ડ સોલ્વ ધ પ્રોબ્લમ ઓફ ફાર્મર્સ બરોબર એમણે એક ડેમ બનાવ્યું પ્રવીણભાઈએ એમના બીજા છોકરાએ અને જે પ્રોબ્લેમ હતી ફાર્મર્સની એમણે સોલ્વ કરી ધીસ વે સૌરાષ્ટ્ર માઇગ્રેશન હેઝ બીન સ્ટોપ આ રીતે સૌરાષ્ટ્રના લોકો કે જે સૌરાષ્ટ્ર મૂકીને બીજી જગ્યાએ જતા હતા કામ માટે એમણે સ્ટોપ કરી દીધું જવાનું કારણ કારણ કે જેમને કામ જોતું હતું એમની નજીક મળવા લાગ્યું બીકોઝ નાવ ધે ગોટ અ વર્ક નિયર ધેર હાઉસ ઓર વિલેજ ઇફ યુ વોન્ટ વોન્ટ ધેટ પીપલ જોઈન યુ ગીવ અ વર્ક નિયર ટુ ધેર વિલેજ જો તમે એવું ઈચ્છતા હો કે લોકો તમને માન આપે લોકો તમને જોઈન કરે તમારા આઈડિયાઝને રિસ્પેક્ટ કરે તમારા કામમાં તમારી સાથે જોડાય તો ઓબ્વિયસલી તમે એને જે વર્ક આપો છો જે રોજગાર આપો છો એની બાજુમાં આપો એમના ઘરની નજીક આપો કે જેથી એ ઘર છોડીને બીજી જગ્યાએ જાય પણ નહીં અને ઘરની નજીક જ એમને રોજગાર મળે તો એ ઇઝીલી તમને જોઈન કરી શકે એનાથી આગળ હવે આમનો સક્સેસ મોટો શું હતો બરાબર એક હંબલ ટીચર અને ત્યારથી લઈ અને ફાધર ઓફ વર્ક લોક આખા વર્લ્ડને વર્લ્ડમાં એમણે મોરબીને એઝ અ કેપિટલ બરાબર વોલ મેન્યુફેક્ચરર સિટી તરીકે એમણે કેપિટલ તરીકે એમણે જાહેર આટલું નામ આગળ વધાર્યું તેનો સક્સેસ મોટો શું હતો એમનો લાઈફ મંત્ર શું હતું આ તમને લોંગ ક્વેશ્ચનમાં પણ યુઝ કરી શકશો ઇફ યુ વોન્ટ અ સક્સેસ કન્સિડર યોર કસ્ટમર વેલ્યુ ધેમ એન્ડ ગીવ ધેમ અ બેસ્ટ થિંગ વિથ અ રીઝનેબલ કોસ્ટ જો તમે એવું ઈચ્છતા હો કે તમને કામયાબી મળે તો તમારા જે પણ કસ્ટમર છે એનું ધ્યાન રાખો બરાબર એને કન્સિડર એના પર ધ્યાન આપો વેલ્યુ દેમ એમની કિંમતને તમે સમજો ગીવ દેમ અ બેસ્ટ થિંગ એમને સારામાં સારી વસ્તુ આપો વિથ રીઝનેબલ કોસ્ટ કારણ કે આપણે બધા મિડલ ક્લાસ લોકો છીએ ગાઈઝ તો સીધી વસ્તુ છે આ કોસ્ટ છે એ સૌથી વધુ ઇફેક્ટ કરે છે જ્યાં મહિનાની શરૂઆત પણ આપણે એક બજેટથી લઈને કરતા હોઈએ તો આ વસ્તુ તો ખરેખર મેટર કરે જ છે સ્પાઇટ ઓફ ધીસ આટલો બધો ટર્નઓવર હોવા છતાં પણ હી નેવર વોન્ટ ટુ ચેન્જ હિઝ વોટ્રોપ વિથ મોર ન્યૂ ક્લોથ્સ એ ક્યારેય એવું ઈચ્છતા નહોતા કે બધા કપડા આપણે બદલીને નવા કપડાં નવી ફેશનને આપણે આગળ લઈ જઈએ અને હાલો હવે આપણે પણ એટલા સક્સેસફુલ થઈ ગયા છે ને તો નવી ફેશનને અપનાવી લઈએ બધા જૂના કપડા કાઢી નાખીએ એવું નહીં જ્યારે એમનો છોકરો એને કહે છે કે હવે આપણે નવા કપડાંની અંદર એ તમારી અલમારીમાં ગોઠવીએ ત્યારે એમ કહેતા આઈ એમ અ રિટાયર્ડ ટીચર હુઝ પેન્શન ઇઝ જસ્ટ રૂપીઝ ટ્વેલ્વ હંડ્રેડ પર મંથ આઈ કેન નોટ અફોર્ડ મોર ક્લોથ્સ કહે છે ના ના એવું નથી હું એક રિટાયર્ડ ટીચર છું અને મારા બારસો રૂપિયાનું પેન્શન છે અને એની અંદર નવા નવા કપડાંથી આખો કબાટ સજાવી દેવું એ ખરેખર મને પોસાશે નહીં હવે એના સિવાય સોશિયલ વર્ક શું કરે છે હી રેન હોસ્ટેલ્સ વિથ ફિફ્ટી થાઉઝન્ડ બોયઝ એન્ડ ગર્લ્સ પ્રોવાઈડિંગ અ ફૂડ સ્ટડી મટીરિયલ એક્સેટ્રા હોસ્ટેલ્સ પણ એમણે બનાવેલા હતા જેમાંથી એક હોસ્ટેલ બનાવ્યું હતું વિથ કોસ્ટ ઓફ સેવન્ટી એટ કરોડ રૂપીઝ બરાબર એવા હોસ્ટેલ્સ ચલાવે છે જ્યાં કારણે બોઇઝ અને ગર્લ્સની સંખ્યા ટોટલ પચાસ હજાર છે સ્ટડી મટીરિયલ એમને પૂરું પાડે છે એમની ફેસિલિટીઝ પૂરી પાડે છે એન્ડ પ્રોવાઇડિંગ દેમ અ ફૂડ ઓલસો એટ લાસ્ટ એટ લાસ્ટ ધ ફાઉન્ડર ઓફ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ વર્લ્ડ મેન્યુફેક્ચરર મિસ્ટર પટેલ બીડ ફેરવેલ એટલે ગુડ બાય કહે છે એટ ધ ઓફ એટી સેવન ઓન અ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ ઇન મોરબી પણ અંતે જેમણે ગુજરાતને એટલી ખ્યાતિ અપાવી એવા મિસ્ટર પટેલે સત્યાસી વર્ષની ઉંમરે અને ડિસેમ્બર બે હજાર બારમાં અંતિમ શ્વાસો લીધી મોરબીમાં અને આપણને એમણે વિદાય આપ્યું પણ એમના જીવન દરમિયાન એમણે જે પણ કર્યું એના સાથે આપણને એક સક્સેસ માટેનું કે એક જીવનમાં આગળ વધવાનો એક રસ્તો પૂરો પાડ્યો એક પ્રેરણા પૂરી પાડી છે આઈ હોપ તમે બધા આમાંથી ઇન્સ્પિરેશન લેશો અને ઇન્સ્પાયર થઈને આગળ વધશો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો થેન્ક યુ સો મચ ધન્યવાદ બબાય મેક ગોડ બ્લેસ યુ ટુ ઓલ